नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા શહેરમાં સ્વચ્છતાની કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ જાતે જ સ્થળ પર જઈને ગંદકી અને સ્વચ્છતા અંગે નિરીક્ષણ કરી રહ્યા છે. સફાઈ કામદારો સારી રીતે કામ ન કરે તો તેમને પણ ઠપકારવામાં આવ્યા હતા. અને જે જાહેર રોડ પર ગંદકી કરે છે તેઓ હવે ચેતી જજો, કારણ કે જો ગંદકી કરવામાં આવશે તો તેઓને દંડને પાત્ર ગણવામાં આવશે અને તેઓને દંડ ફટકારવામાં આવશે. મારી ગાડી તમારે એ વેરો અલગ છે, વસ્તુ અલગ છે. તમે મારી વાત તો સાંભળો, તમાર ઘેર ગાડી નહીં આવતી. તમારે ગાડી નહીં આવતી, તમારે ગાડી માટે રાખવાનો. દાદા ફરિયાદ તમારી ખોટી ના, મારી વાત સાંભળો. હવે તમારે ગાડી ના આવતી તો મને ગાડી આવતી ના હોય તો મને બે ટાઈમ કઈ થી આવે ના જ આવે ને બે ટાઈમ તો એક જ ટાઈમ આવે દાદા. ગાડી એક ટાઈમ, હા ગાડી તમારે એક જ ટાઈમ આવે, બે ટાઈમ ના અહીંથી જેવું આવે ને તમારે એ વસ્તુ અલગ છે, હું ના જાણું. તમારે કઈ ગાડી ના આવતી હું જવાબદાર. 500 રૂપિયા અહીંથી લે જાય, તમારી કઈ ગાડી ના આવતી મને કહો બરાબર. વાત કોર્પોરેશન નો આવે બધાને નહીં જોવાનું, આપણે આપણું જોવાનું. ફરી આમ ના નાખતા નહીં તો દંડ કરીશું આપણે બરાબર. 100% દંડ કરીશું આપણે. આ સતત ચાલતી પ્રક્રિયા જેમાં સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન કે સરકારની જવાબદારી સાથે જે પણ શહેરના નગરજન છે એની પણ એક એટલી જ જવાબદારી છે, જેમાં ફરિયાદ બંને પાસે છે. માનો કે ગાડી નથી જતી તો અમને ફરિયાદ કરે, પરંતુ જો ગાડી જાય છે અને તમે બહાર કચરો નાખો છો તો એ પણ ખોટી વાત છે. એવા સંજોગોમાં જ્યારે કેટલાક સ્પોટ ઉપર અમે અવારનવાર ઓબ્ઝર્વેશન પણ કરીએ છીએ. અત્યારે ગણેશનગર જે ગાજરાવાડી પાસે આવેલું છે ત્યાં આ વિસ્તારમાં નીકળ્યો છું, ત્યાં બાજુમાં ડિવાઈડર ઉપર પણ ગમે ત્યાં કચરો નખાતો હોય છે. ડિવાઈડર ઉપર કચરો નખાય છે ત્યારે ગાય અથવા અન્ય જનાવર એને ખાવા આવતું હોય છે, ત્યારે જે રાહદારી લોકો છે એને પણ તકલીફ પડે અને અડફેટે લેતા હોય છે. આવા સંજોગોમાં બધાને ધ્યાને રાખીને આ પ્રકારની સ્થિતિમાંથી બહાર આવવાની જરૂર છે. ગાય માટે એક માન મર્યાદા ચોક્કસ હોય, પરંતુ જે પ્રકારે ગોપાલકો છે એને પણ ધ્યાન રાખવાની જરૂર છે. અને રહેવાસી જે ગમે ત્યાં કચરો નાખવાની જે હેબિટ છે એમાંથી પણ બહાર આવવું પડશે. ફરિયાદ જે હોય તો અમારું ધ્યાન દોરે જેથી કરીને એનો નિકાલ પણ લાવી શકાય. જે આ રીતે કચરો જ્યાં ત્યાં નાખતા હોય છે એ લોકોને દંડિત કરવામાં આવશે, શું કહેશો એ વિશે? ચોક્કસ, હાલમાં જ હું પોતે એનું ઓબ્ઝર્વેશન પણ કરું છું અને આપ જુઓ છો અત્યારે પાછળ કદાચ આ પ્રકારે કચરો નાખવા આવતા લોકો પણ છે. તો એમાં જે પકડાશે અને અમારા સીસીટીવી મોનિટરિંગ પણ કરીએ છીએ એમાં માનો કે પકડાશે અને સ્પષ્ટ રીતે એમાં દંડાત્મક કાર્યવાહી કરી છે. અને કેટલાક પાનના ગલ્લા ઉપર પણ હાલમાં જ અમે એનું ઓબ્ઝર્વેશન કર્યું છે અને સીધો 2000 થી 5000 નો દંડ પણ ફટકાર્યો છે.